वेलकम बैक। આણંદના બોચાસણમાં જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો। આ દરમિયાન અનેક લાભાર્થીઓના નામની જાહેરાત ન થતા હોબાળો થયો। લાભાર્થીઓના નામ યાદીમાં ન હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો। મળતી માહિતી મુજબ ગરીબ કલ્યાણ મેળામાં તમામ લાભાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા। આંકલાવ બોરસદ ઉમરેઠના 25થી વધુ લાભાર્થીઓના નામ જાહેર કરવામાં ન આવ્યા। જિલ્લા ઉદ્યોગ અધિકારીની બેદરકારીના કારણે લોકોને લાભ ન થયો હોવાનો આક્ષેપ થયો છે। રાજકોટના ઉપલેટામાં ગુજરાત કિસાન સભાએ વિરોધ નોંધાવ્યો। મૂડીવાદી બજેટમાં પ્રજાલક્ષી સુધારો કરવાની ગુજરાત કિસાન સંઘે માંગણી કરી છે। કંપનીઓને ટેક્સમાં રાહત અપાય પરંતુ ખેડૂતોને રાહત ન અપાય હોવાનો આક્ષેપ થયો છે। ખેડૂતો અને ગરીબોની રાહતમાં કાપ મુકાયાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો। ત્યારે આજે મોટી સંખ્યામાં લોકોએ બજેટમાં વિરોધ કર્યો અને દેખાવો કર્યા છે। કેન્દ્ર સરકારે બજેટ જે પસાર કર્યું છે, બજેટ સામે રાજ્યવ્યાપી કિસાન બંધુત્વનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આ બજેટની અંદર જે ખાસ કરીને કિસાનોના જે રાસાયણિક ખાતરોથી લઈ અને મજદૂરોના મનરેગા જેવા અને રાશનના અનાજના પુરવઠા અને હોસ્પિટલોના તેમજ શિક્ષણોના બજેટોમાં જે ઘટાડો કર્યો છે, તે ખરેખર ગરીબ માણસોની સુવિધાઓ ઝૂંટવવાની વાત છે। અને બીજી બાજુ કેન્દ્ર સરકારે મોટી મોટી કંપનીઓના કોર્પોરેટ ટેક્સ જે 18% હતો તે ઘટાડીને 15% કર્યો, જેનાથી હજારો કરોડ રૂપિયાનો ફાયદાઓ આ કંપનીઓને થવાના છે। સાબરકાંઠાના ઈડર નગરપાલિકાના ટાઉન હોલમાં ભાજપ કિસાન મોરચા દ્વારા નમો કિસાન પંચાયતનું આયોજન કરાયું। ઇફકો ચેરમેન દિલીપ સંઘાણીના અધ્યક્ષસ્થાને આ પંચાયતનું ખાસ આયોજન કરાયું। ગુજરાતમાં ભાજપની સરકારને 20 વર્ષ પૂર્ણ થયા છે। સરકારે ખેડૂતો માટે કરેલા કાર્ય વિશે તમામને ખાસ માહિતગાર કરવામાં આવ્યા, ત્યારે યોજાયેલા કાર્યક્રમમાં ખેડૂતોને માહિતી પણ આપવામાં આવી હતી। કિસાન પંચાયતના નામથી ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર રાજ્યમાં વિધાનસભા વાઇઝ કિસાનોની સમસ્યા જાણવી અને ઉકેલ માટે અને સરકારે કરેલા કિસાનો માટેના કામોની વિગતો આપવી એ ભારતીય જનતા પાર્ટીના કિસાન મોરચા દ્વારા કાર્યક્રમ રાજ્યમાં જે છે એ નિમિત્તે ઈડર ખાતે આજે આ કાર્યક્રમ યોજાયો। કિસાનોને દેશમાં જે રીતે ખેડૂતોને મદદ રહી રહી છે, પહેલી વખત સપોર્ટ પ્રાઇઝ હોય, આકસ્મિક વીમા હોય, જળ સંપત્તિનું વિતરણ હોય, સરળતાથી સુવિધા ખેડૂતોને રહે, ખેડૂત સમૃદ્ધ બને, સલામત બને એના માટેની અનેકવિધ યોજનાઓ ભારતીય જનતા પાર્ટીની સરકારે જે કરી છે એની વિગતો આપવામાં આવી છે।